You're listening to India's most happening radio station, Fever FM. मेरे आने के रॉकी बॉय के साथ शो का नाम टोटल धमाल. અને યાર મારા શો ની મજા જે છે કે શો નું નામ ભી ધમાલ અને કામ પણ આપણું એક નંબર કમાલ. યુ નો એવરી સિંગલ ટાઈમ જ્યારે જ્યારે સાંજે હું તમારી સાથે વાત કરવા માટે આવતો હોઉં છું ત્યારે મારો સૌથી મોટો ફોકસ અથવા તો આમ કહેવાય ને કે પ્રોસ્પેક્ટિવ એ હોય છે કે આપણે એન્ટરટેનમેન્ટની વાતો કરો યાર, ટાઈમપાસ કરો અને સીધા સીધા હસતા હસતા ઘરે જાઓ. પણ જો ટાઈમપાસ કરતા કરતા જો તમને નોલેજ પણ મળતું હોય અને ઇન્ટેલિજન્ટ વાતો પણ સાંભળવા મળતી હોય તો પ્રોબ્લેમ શું છે? સો આજે આપણે એક એવી વ્યક્તિને મળવાના છે અને એ વ્યક્તિ પાસેથી એટલો બધો ખજાનો જૂંટવી લેવાના છે. પણ મને ખબર છે કે જૂંટવ્યા પછી બી આપણી પાસે આમ કહેવાય ને એમના જેવું નોલેજ તો નથી જવાનું. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ નન અધર ધેન મિસ્ટર મેહુલ પંચાલ, આપણા અમદાવાદના જ એક એવા વ્યક્તિ કે જેમની સામે મારો હાથ સખત પાતળો લાગે છે. 16-18 એમનો બાઇસેપ છે અને દેખાવે એક આમ અજગ ગજબની પર્સનાલિટી છે. પણ એમની સાથે વાત કરતા ખબર પડી કે એટલું બધું નોલેજ છે, એટલી બધી વાતો છે અને એટલી બધી અમેઝિંગ આઈડિયાઝ સાથે આ સોસાયટીને ચેન્જ કરવાની જે વાત છે એનો બહુ અદ્ભુત અદ્ભુત અનુભવ છે. અને આ અનુભવ હવે હું તમારી સાથે શેર કરવાનો છું. તો સૌથી પહેલા તો મેહુલભાઈ, તમારું અમારા શો ની અંદર સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર બીંગ હિયર, મોસ્ટ વેલકમ ટુ ધ શો. થેન્ક યુ, થેન્ક યુ, ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર. મેં કીધું ને કે 16-18 નો બાઇસેપ દેખાય છે પણ બોલે ત્યારે એકદમ સરળ વ્યક્તિ લાગે છે. સો હવે મેહુલભાઈની આપણે એક નાનકડી ઇન્ટ્રોડક્શન આપીએ. 2002 એટલે કે આજથી 22 વર્ષ પહેલા ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપનીની શરૂઆત થાય છે. અને યુ નો 22 વર્ષથી આપણા અમદાવાદની અંદર જ નહીં, ગુજરાતની અંદર જ નહીં, ગ્લોબલી ઘણા બધા ચેન્જીસ, ઇનોવેશન્સ, આઈડિયાઝ લઈને મેહુલભાઈ અને એમની કંપની, એમના એમ્પ્લોઈઝ આમ જબરજસ્ત રીતે કામ કરી ગયા છે. અને જેના વિશે અડધેથી નહીં, ઘણી બધી વાતોમાં તમને ને મને ખબર નથી. સો એક્ઝેક્ટલી આજે એ વાતોનો ફોડ આપણે પાડવાના છે, એ વાતોની ખબર આપણે પાડવાના છે. અને અમુક એવા શબ્દો આજે મારી સામે આવ્યા છે ને કે જે સાંભળીને હું ચોંકી ગયો છું. સો એના વિશે આપણે વાત કરવાની છે. સો મેહુલભાઈ, આપણા કોન્વર્સેશનની શરૂઆત થઈ ચૂકી છે અને થોડીક જ વારમાં જે મેઇન મુદ્દો છે એ મેઇન મુદ્દા સાથે આપણે આપણી ગાડીને આગળ વધારવાના છે. સો આર યુ રેડી? રેડી, એબ્સોલ્યુટલી રાઈટ. અમદાવાદ તમે પણ તૈયાર થઈ જાઓ અને અમારું કોન્વર્સેશન સાંભળતા સાંભળતા તમને કોઈ પણ સવાલ અથવા તો કોઈ પણ આઈડિયા મગજમાં આવે છે તાત્કાલિક મને આરજે રોકી બોય ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ડીએમ કરી દેજો. સ્પેલિંગ બહુ જ સિમ્પલ છે, RJROCKYBOY. સો શું છે કે લગે હાથ હું પણ મેહુલભાઈને પૂછી લઉં કે અચ્છા આમનો આવો કંઈક સવાલ આવ્યો છે, જવાબ હોય તો આપી જ દેજો. સાંભળતા રહેજો ફીવર FM. It's happening, bro. 50,000 વાર તમે કદાચ મને એવું બોલતા સાંભળ્યો હશે કે શીરાનું શાક ના થાય, બકા તારા ભાઈની વાત ના થાય. પણ આજે જેન્યુઅનલી મારી બાજુમાં જે મેહુલભાઈ બેઠા છે ને એમના માટે આ વાક્ય બોલવું પડે કે ખરેખર એમની વાત ના થાય. You're listening to Fever FM. મેરે આને કે રોકી બોય કે સાથ શો કા નામ ટોટલ ધમાલ. બાકી આ વ્યક્તિ મારી બાજુમાં જે બેઠી છે એ એક નંબર કમાલ છે. કારણ કે હમણાં મને એવું હતું કે ખાલી એમના બાઇસેપ્સની જ સાઈઝ વધારે છે, પણ એમની સાથે વાતો કરતા કરતા ખબર પડી કે એમના નોલેજની, એમના અનુભવની સાઈઝ પણ એટલી બધી વધારે છે કે આપણે ચૂપચાપ બેસી જવાનું બને છે. ના પણ ઓબ્વિયસલી હું રેડિયો જોકી છું, હું ઇન્ટરવ્યુઅર છું ને એટલા માટે હું ચૂપ કેમ બેસું, હું તો સવાલો પૂછતો રહીશ. સો યુ નો 2002થી ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ યુ નો એક સરસ મજાની કંપની ચલાવે છે. આજે 22 વર્ષ આ વાતને થઈ ગયા અને માત્ર અમદાવાદ કે ગુજરાતની કે ભારત દેશની વાત નથી, ગ્લોબલી મોર દેન 10,000 પ્રોડક્ટ્સ લઈને એ લોકોને સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છે. સો આ એક બહુ ગજબની ઘટના છે. હમણાં થોડાક ટાઈમ પહેલાં જ ડેનમાર્કના એમ્બેસેડર દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું. સો બધી જ વાતો પર આપણે ચર્ચા કરવાના છે. પણ જે સૌથી મોટો સવાલ મેહુલભાઈને મળીને જે મારા મનમાં ઉદ્ભવ્યો એ છે કે સસ્ટેનેબલ વર્કસ્પેસ શું હોય, અને બીજી એક ઘટના કે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ, આ કયો નવો કોન્સેપ્ટ લઈને તમે આવ્યા છો. સો હવે અપુન અપના બોલતી બંધ કરતા હે અને મેહુલભાઈને કહીએ છીએ કે આ બે ઘટના જે અમારી આંખો સામે અને મેબી કદાચ મારી આંખો સામે જે પહેલી વાર આવી હશે તો નોર્મલ જનતાને તો ડેફિનેટલી નહીં ખબર હોય. સો આ વસ્તુ પર અમને સમજાવો કે વોટ ઇઝ સસ્ટેનેબલ વર્ક સ્પેસ એન્ડ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ શું છે. સો બેઝિકલી જ્યારે આપણે સસ્ટેનેબલ વર્ક સ્પેસની વાત કરીએ તો એમાં કંઈ જ એવું નવું નથી. તમે તમારી વર્કસ્પેસને કઈ રીતે સસ્ટેનેબલ બનાવી રહ્યા છો આપણે એની વાત કરીએ છીએ. સો હું તમને એમ કહું કે તમારા ત્યાં આગળ તમે જે આ તમારા કેબિનમાં જેટલી લાઇટ યુઝ કરી રહ્યા છો
એ હું 50-60% ઓછી કરી દઉં તો પ્રોબેબલી તમારી કોસ્ટ બચશે. રાઈટ. હું તમને એમ કહું કે તમે જે એસી યુઝ કરી રહ્યા છો તો હું એસીની અંદર તમારી એનર્જી 50-60-70% ઓછી કરી આપું અને તમને એટલું જ કમ્ફર્ટ આપું તો હું વાત કરી રહ્યો છું સસ્ટેનેબલ વર્કસ્પેસની. ઓકે. સો આવા 5-1 મેજર પેરામીટર્સ છે કે જે કોઈ પણ વર્કસ્પેસ ઉપર કામ કરતી વ્યક્તિ, એટલે હું મારી વાત કરું કે મારા એમ્પ્લોયની વાત કરું, તો એ લોકોના કમ્ફર્ટ માટેથી મને ટેમ્પરેચર, હ્યુમિડિટી, બરાબર, લાઇટ, એર અને વોટર, પ્લસ નોઇઝ. નાઉ વેન આઈ સે નોઇઝ, એ મારી પર ના લાવતો. સો હું એ જ કહેવા જઈ રહ્યો હતો કે નોઇઝ ઓલવેઝ ખરાબ નથી હોતો. ઘણા બચાવી લીધા, ઘણા ઇન્ટરેસ્ટિંગ મ્યુઝિક આપણને ભલા નોઇઝી લાગતા હોય છે, બટ ધે એન્ટરટેઇન અસ. સો જે 5-6 ફેક્ટર મેં વાત કર્યા એ આપણા યુ નો વર્ક સ્પેસના કમ્ફર્ટ માટે થઈને બહુ જરૂરી છે. બરાબર. અને એ કમ્ફર્ટ માટે થઈને તમે જે એનર્જી કન્ઝ્યુમ કરી રહ્યા છો, બરાબર, એ એનર્જીને તમે કઈ રીતે કેટલી હદે બચાવી શકો છો અને એવા વર્કસ્પેસ તૈયાર કરી રહ્યા છો, તો આ આખા જે વર્કસ્પેસ તૈયાર થઈ રહ્યા છે એને આપણે લોકો સસ્ટેનેબલ વર્કસ્પેસ કહીશું. મેહુલભાઈ, હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે મહેરબાની કરીને અમારા એચઆરને ના મળતા, કારણ કે જો તમે અમારા એચઆરને મળ્યા ને તો એ સસ્ટેનેબલ કોસ્ટ કટિંગની વાતો કરશે અને લાઈટ અને પંખા ઓછા કરે કે ના કરે, એસી ઓછું કરે કે ના કરે, એ કહેશે એમ્પ્લોયીઝને કેમ ના ઓછા કરો. એટલે મહેરબાની કરી તમે અમારા એચઆરને ના મળતા. ટાઇટલ તમે સમજો, સસ્ટેનેબલ વર્ક સ્પેસ ટુ ઇમ્પ્રુવ યોર પ્રોડક્ટિવિટી એન્ડ પ્રોફિટેબિલિટી. સો હું તમારા એચઆર નો પર્સપેક્ટિવ પણ સમજું છું અને તમારા મેનેજમેન્ટ નો પર્સપેક્ટિવ પણ સમજું છું. સો અને તમારો એઝ એન એમ્પ્લોયી પણ એ પર્સપેક્ટિવ સમજો છો, એટલે બધાના કોમન ઇન્ટરેસ્ટ માટે થઈને આપણે એવું શું કરી શકીએ કે જે ઓવરઓલ બિઝનેસ ગ્રોથ માટે થઈને કોન્ટ્રીબ્યુટ કરતું હોય. એબ્સોલ્યુટલી રાઈટ. ના, ઘણી વખત અત્યારે જે પ્રકારે પેલું કહે છે ને, ભાગદોડ ભરી જિંદગી, થકના મનાય રૂકના મનાય પણ ભાગતે રહેનાય, અને જે પ્રકારે સેલ્સના ટાર્ગેટ્સ છે અથવા તો પ્રેશર છે કે આટલા ટાઈમ લિમિટની અંદર. સો ક્યાંક ને ક્યાંક આઈ હેવ સીન કે બીંગ એન એમ્પ્લોય, મારી જ નહીં દરેકે દરેક લોકોની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ચીડચીડાપણું છે, પ્રોડક્ટિવિટીમાં કમી છે. અને આઈ એમ કમ્પ્લીટલી યુનો રિલેટેબલ, તમારી વાત સાથે હું રિલેટ કરી શકું છું, કારણ કે આ અનુભવો અમે અમારી આજુબાજુ જોયા છે. એક્ઝેક્ટલી. એટલે આઈ એમ પ્રીટી મચ ઇન લાઇન વિથ યોર પોઈન્ટ ઓફ વ્યૂ. કદાચ મેજોરિટી લોકો અથવા મેજોરિટી બિઝનેસીસનો કદાચ આ જ પર્સપેક્ટિવ હશે કે રેવન્યુ જનરેશન કેમ કરી શકાય. અહીંયા અમે લોકો થોડાક ડિફરન્ટ એ રીતે છીએ કે અમે લોકો બિઝનેસીસને રેવન્યુ જનરેશનની સાથે સાથે સર્ટેન લેવલનું ફ્રીડમ આપી રહ્યા છીએ. ઓકે. જેમ કે મારી ટીમ જે છે, તો મારી ટીમ આજે કોઈ પણ એવો ઇનપુટ્સ મને આપી રહી છે કે જેની અંદર મારી કોસ્ટ અથવા તો મારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંક સેવિંગ થઈ રહ્યું છે, તો અમે લોકો એને ઇમિડિયેટલી ઇન્કોર્પોરેટ કરીએ. લવલી. નાઉ કયું મેનેજમેન્ટ એવું હોય કે જેને ના ગમે કે સાહેબ આપણા ત્યાં આગળ આટલા MBPSની જે સ્પેસ આવી રહી છે, સ્પીડ આવી રહી છે ઇન્ટરનેટની, એ મને 400,000 રૂપિયામાં કે આટલામાં મળી રહી છે, હું એના કરતા 25% વધારે જો 300,000 રૂપિયામાં લાવું તો આપણને રાતોરાત દોડીએ આપણે. એક્ઝેક્ટલી. સો અમે લોકો આ કન્સેપ્ટ ઉપર કામ કરીએ છીએ. સો અમારા ત્યાં આગળ સૌથી પહેલા તો એક ઓપન ડોર પોલિસી છે. સો દરેક ઓર્ગેનાઇઝેશનની જેમ એચઆર તો છે જ, પણ એચઆર ઉપરાંત મારી ટીમ ગમે તે ટાઈમે, બીટ વર્કર કે મિડલ મેનેજમેન્ટ કે ટોપ મેનેજમેન્ટ, એ મારા કેબિનમાં ગમે ત્યારે એન્ટર કરી શકે. લવલી. સો હું જ્યાં સુધી કોઈ મીટિંગમાં એન્ગેજ નથી ત્યાં સુધી યુનો હું એમના માટે થઈને ઓલવેઝ અવેલેબલ છું. સો દેટ ઇઝ વન થિંગ. અને એ લોકોના ઇનપુટ, બીકોઝ સી એટ ધ એન્ડ બિઝનેસ ઇઝ આ લોકો ચલાવી રહ્યા છે. એબ્સોલ્યુટલી રાઈટ. અને એ લોકોના ઇનપુટને જો આપણે વેલ્યુ નહીં કરીએ
તો મજા નથી આવતી. આ તો થયું સુટેબલ વર્કસ્પેસ. હવે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટની વાત સમજવાના છે, પણ વચ્ચે વચ્ચે મને એ પણ આમ ટીખડ કરવાની એક ઈચ્છા થઈ કે હું શું કહેતો હતો, તમારે ત્યાં કોઈ રેડિયો સ્ટેશનની જગ્યા હોય તો. સો આવી આજે ગજબની વાતો થવાની છે. ટ્રસ્ટ મી, આ વાતો તમે સાંભળવાની મિસ ના કરતા. મેહુલ પંચાલ અમારી સાથે છે, જે 2002 થી એક ગજબની ઘટના ચલાવી રહ્યા છે ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ. અને એઝ આઈ સેડ કે બહુ જ અલગ પ્રકારના નોલેજ સાથે, અલગ ઇનોવેશન સાથે, માત્ર અમદાવાદમાં, ગુજરાતમાં કે ભારતમાં નહીં બટ ગ્લોબલી પોતાની સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છે અને આજે મારી બાજુમાં બેઠા છે. સો ઇટ્સ ઇમેન્સ પ્લેઝર ટુ હેવ યુ ઇન માય શો. સો આપણે હજી ઘણી બધી વાતો આપણે એમની સાથે શેર કરવાના છે. રસ્તામાં તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો સવાલ આવે તો આરજે રોકી બોય ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે મારું, RJROCKYBOY ઇઝ ધ સ્પેલિંગ. ફટાફટ તમારા સવાલ મોકલજો, સો આપણે તાત્કાલિક ધોરણે મેહુલભાઈને પૂછી લેવાય અને તમારા સુધી જવાબો મોકલી શકાય. કીપ લિસનિંગ ટુ ફીવર FM, ઇટ્સ હેપનિંગ બ્રો. Yes, you are listening to Fever FM. Mere aane ke Rocky Boy ke saath show ka naam Total Dhawal and kamala vyakti Mr. Mehul Panchal apni saathe je gajab nu knowledge che, gajab nu experience che અને એટલી સરસ મજાની વાતો આજે શેર કરી રહ્યા છે. થોડી વાર પહેલા જ આપણે સસ્ટેનેબલ વર્કસ્પેસ વિશે વાત કરી. નો ડાઉટ મારો સ્વભાવ થોડોક વિચિત્ર છે, એટલા માટે હું વચ્ચે વચ્ચે મસ્તી કરતો રહેતો હોઉં છું. બટ યુ નો, બહુ જ અમેઝિંગ નોલેજ અને બહુ જ અમેઝિંગ, એટલે આટલી ડિટેલિંગ સાથે આટલો બધો ફરક પડી શકે છે એ જેન્યુઅનલી જાણીને મને ખરેખર આનંદ થયો. સો સુટેબલ વર્કસ્પેસની વાત કરી. નાવ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ, હવે સૌથી પહેલાં લેમનની દ્રષ્ટિથી જોઈએ એટલે મને એવું લાગે કે કદાચ તમે સરસ મજાના આમ ઝાડની અથવા તો ગ્રીનરીની બિલ્ડિંગની અંદર કઈ રીતે એનું સરસ મજાનું એ કરી શકે એની કોઈક વાત હશે. આઈ હોપ હું સાચો છું. સો 50% તમે સાચા છો. ઓકે ઓકે. સો ઓફકોર્સ આપણને બધાને લેન્ડસ્કેપિંગ બહુ જ ગમતું હોય, રાઈટ રાઈટ. અને સમહાઉ ગ્રીન કલર જે નેચરે બનાવેલો છે એ આપણી આઈઝ માટે થઈને બહુ જ સુધીંગ છે. અને એવું જ એક બીજું એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે કે આપણને લોકોને પાણી, એર આ બંને પણ એટલું જ યુનો કમાલનું કમ્ફર્ટ આપતું હોય. ઓબ્વિયસલી. સો વેન આઈ સે ગ્રીન બિલ્ડિંગ, સો ગ્રીન બિલ્ડિંગની અંદર અમે લોકો આ તો વસ્તુનું ધ્યાન રાખીએ છીએ, રાઈટ. પ્લસ અમે લોકો એનર્જીના નેચરલ રિસોર્સિસ જે છે એને અમે લોકો પ્રિઝર્વ કરીએ છીએ. ઓકે. સો સૌથી પહેલી વાત કરીએ તો આજકાલ બધા લોકો સોલર રૂફટોપની વાત કરી રહ્યા છે. મારા ઘરે આજે જ લાગી રહ્યું છે. સો અમારું જે મેન્યુફેક્ચરિંગ શેડ જે છે તો એની ઉપર આખું સોલર પેનલથી કવર કરેલું છે. એટલે મારા ત્યાં આગળ જે ઇલેક્ટ્રિસિટી યુઝ થઈ રહી છે એટલી જ ઇલેક્ટ્રિસિટી મારી સોલર પેનલ પ્રોડ્યુસ કરી રહી છે. બરાબર. સો દેટ ઇઝ વન થિંગ. સો ઇફ યુ આસ્ક મી કે હું ધારો કે 100 ટનનું એસી મારા એડમિન બ્લોકમાં ચલાવતો હોઉં કે મારા વર્કર્સ માટે થઈને કંઈ પણ કમ્ફર્ટ અથવા કુલર્સ ચલાવતો હોઉં તો એ બધાની મારા એનર્જીની જે કોસ્ટ છે ઇટ વુડ બી ઝીરો. ઝીરો. એબ્સોલ્યુટલી. સો દેટ ઇઝ વન થિંગ. બીજું લેન્ડસ્કેપિંગની આપણે વાત કરી. નાઉ લેન્ડસ્કેપિંગ અમારા ત્યાં આગળ અમે લોકો બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે કરેલું છે. અમારું એડમિન બ્લોક જે છે એ ગ્રાઉન્ડ પ્લસ 4 એમ 5 માળનું છે. સો દરેક ફ્લોર ઉપર લેન્ડસ્કેપિંગ છે. યસ. એટલે આજે તમે કામ કરી રહ્યા છો, તમને અત્યારે એવું લાગે છે કે તમારા કન્વેન્શનલ વર્કસ્પેસ ઉપર તમને કામ નથી કરવું, તમે બહાર ગાર્ડનમાં જઈને કામ કરો. લવલી. યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ અ ડિફરન્ટ ફ્લોર. સુપર સુપર. સો તમે જે વાત કરી કે આજે આપણે ઘરેથી નીકળી જઈએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આપણે આજે કયા મૂડમાં દિવસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એબ્સોલ્યુટલી રાઈટ. સો અમે લોકો આ ડિટેલિંગનું પણ ધ્યાન એ રીતે રાખીએ છીએ કે જે સાણંદની અમારી ફેસિલિટી છે, અમે લોકો અમારા માણસોને એમના જે તે બી લોકેશનથી પિક કરી સવારનો બ્રેકફાસ્ટ પણ અમે લોકો ત્યાં સર્વ કરીએ છીએ. સો એમને ઘરેથી કોઈ ટિફિન લાવવાનું ઝંઝટ નથી અથવા તો એ લોકોને બીજી કોઈ ચેલેન્જીસ ના પડતી હોય. શીખવાડો અમને યાર અમારા એચઆર ને એડમિન ને. મને લાગે છે કે અમારા કોન્વર્સેશન નો મુદ્દો છે ને ભટકી રહ્યો છે, અમારો મુદ્દો ભટકી રહ્યો છે. સેકન્ડલી અમારા ત્યાં આગળ કેમ્પસની અંદર સરસ મજાનું યુનો બહુ જ મોટું એક વોટર બોડી છે અને વોટર બોડીની વચ્ચોવચ્ચ ભગવાનનું મંદિર છે. નાઉ 6 ફૂટના હનુમાન દાદા છે. સો દરેક લોકો દિવસની શરૂઆત પ્રેયર થી કરી રહ્યા છે. ધેન ધીલ હેવ ધેર બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ પછી એ લોકો એમના રૂટીન કામમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે. સો બીજી જે ગ્રીન બિલ્ડિંગની વાત કરીએ તો અમે લોકો
યુનો જે કંઈ બી પાણી યુઝ થઈ રહ્યું છે અમારા ત્યાં આગળ એને ટ્રીટ કરીને ફ્લશિંગ અને ગાર્ડનિંગ માટે થઈને યુઝ કરી રહ્યા છે. લવલી. સો અમે લોકો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવેલો છે પ્લસ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. આજે બહુ ઓછી ઇન્ડસ્ટ્રીઝ તમે જોશો આપણા ત્યાં આગળ જે કંઈ બી પાણી છે એ પાણી એમ જ વેસ્ટ જતું રહે છે. સો અમે લોકોએ એક તો યુનો ઓલમોસ્ટ 85 લાખ લીટર્સ ની કેપેસિટીનું આખું એક ટેન્ક બનાવેલી છે જેની અંદર અમે લોકો આ પાણીને સ્ટોર કરીએ છીએ. પ્લસ એ પછીનું જે પાણી હોય એ પાણી ત્યાં આગળ રેઇન વોટરના વેલ આપેલા છે બે, જે રિવરના રિલેવન્ટ લેવલ ઉપર ત્યાં ડિસ્ચાર્જ થતા હોય. સુપર. સો દરિયા એટલે જે પાણી વેસ્ટ દરિયામાં જતું હોય છે એ અમે રિવરમાં જવા દઈએ છીએ. ક્યા વાત. સો દેટ્સ હાઉ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એક બહુ મોટો કોન્સેપ્ટ છે જે ગ્રીન બિલ્ડિંગ માટે થી કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે. અને એથી પણ યુનિક વસ્તુ જે છે એ છે અમારી આખી બિલ્ડિંગ જે છે એ એર પ્યોરિફાઈડ છે. તમે એર કન્ડિશન, એર કુલ્ડ આવું બધું સાંભળ્યું હશે. એર પ્યોરિફાઈડ ઇઝ ન્યૂ ટ્રેન્ડ. યસ. જે કદાચ ઇન્ડિયામાં થોડોક નવો છે હજુ. એટલે હું એ વાત ઉપર જ આવી રહ્યો હતો કારણ કે સુટેબલ વર્ક સ્પેસની વાત થઈ ગઈ, ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટની વાત થઈ ગઈ. અને મજાની વસ્તુ એ છે કે જ્યારે યુનો એક્સપેરિમેન્ટ કરવાની વાત આવતી હોય ને ત્યારે લોકો પહેલાં બીજા ઉપર એક્સપેરિમેન્ટ કરતા હોય કે આપણે અહીંયા જોઈએ. બટ મેહુલભાઈની સાથે વાત કરતાં કરતાં એટલું આઈ કેન યુનો અશ્યોરલી સે દેટ કે એમણે સૌથી પહેલાં શરૂઆત જ પોતાથી કરી છે. અને ધીસ ઇઝ વોટ ઇઝ કોલ્ડ ચેન્જ. કે જ્યારે તમે તમારી જાત સાથે એને એપ્લાય કરવાની વાત કરો છો અને તમારી સાથે એની શરૂઆત કરવાની વાત કરો છો. ગાંધી બાપુએ બહુ સરસ વાત કીધી હતી કે કોઈકને ગોળ ખાવાનું છોડવાનું કહેવું હોય તો પહેલાં કે પોતે છોડવાની બહુ જરૂર છે. અને એટલા જ માટે આપણે હવે જે નેક્સ્ટ વાત મેહુલભાઈ સાથે કરવાના છે એ આખા બિઝનેસ મોડલની વાત કરવા જઈ રહ્યા છે, આખા એના એપ્લિકેશનની વાત કરવા જઈ રહ્યા છે. અને કઈ રીતે આજકાલ આપણે જે આ ભાગદોડ ભર્યા અમદાવાદમાં, વ્યસ્ત અમદાવાદમાં જીવી રહ્યા છે, કોન્ક્રીટના જંગલ અમદાવાદમાં જીવી રહ્યા છે, એની વચ્ચે કઈ રીતે ફરી એક વખત આપણે નેચરની નજીક, આપણી હેલ્થની નજીક અને આપણા પરિવારના જેટલા પણ લોકો છે એમની વધારે નજીક હેલ્ધી જઈ શકીએ એની આખી આપણે આગળ વાત કરવાના છે. ફીવર એફએમ પર મારી એટલે કે રોકી બોયની સાથે. યાર તમને કેટલો ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે આઈ ડોન્ટ નો, પણ મને સુપર ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે આ વાતોમાં. અને મને એવું લાગે છે કે ધીરે ધીરે મારે નજીકના ભવિષ્યમાં જ એમની ઓફિસનો એકાદો આટો તો મારવો જ પડે. એસો કરકે મેં મારા અપોઇન્ટમેન્ટ બુક કરવા લઈએ. પીપલ એમ સાંભળતા રહેજો, ઇટ્સ હેપનિંગ. આપણે બધા નોકરિયાત માણસો છે કાં તો પછી ધંધાધારી માણસો છે, બરાબર છે. અને એન્ડ ઓફ ધ ડે, એન્ડ ઓફ ધ મંથ, એન્ડ ઓફ ધ ક્વાર્ટર ઓર એન્ડ ઓફ ધ યર આપણે કેટલો પ્રોફિટ કર્યો, કેટલો ધંધો કમાયો અને કેટલા પૈસા ઘરે લઈને ગયા, આ જ બધી ચર્ચાની માયા જાળવા અને પડોજણમાં એવા પડ્યા છે કે ક્યાંક ને ક્યાંક આપણે આપણાથી દૂર થઈ ગયા છે. યાર ઘણી વાર મેહુલભાઈ મને છે ને મારા પર જ એટલો પ્રેમ આવી જાય છે કે હું આટલી સરસ વાતો કેમ નહીં આવી ઇન્ટેલિજન્ટ વાતો ક્યાંથી કરી લેતો, પણ થઈ જતી હોય છે. અને મજાની વસ્તુ એ છે કે તમારા જેવી વ્યક્તિ આજે બાજુ બેઠી તો વધારે ઇન્ટેલિજન્સ છે. પીપલ એફએમ સાંભળી રહ્યા છે તમે મારી એટલે કે રોકી બોયની સાથે. બહુ જ સરળ પર્સનાલિટી ધરાવનાર મિસ્ટર મેહુલ પંચાલ આજે મારી બાજુમાં બેઠા છે. અને યુનો મને કદાચ એવું હતું કે અમે કદાચ એક પ્રોડક્ટ વિશે વાત કરીશું કે એક આઈડિયા વિશે વાત કરીશું, એક આઈડિયા વિશે વાત કરીશું અથવા તો યુનો કોઈક નવા ઇનોવેશન વિશે વાત કરીશું. પણ હવે મને કદાચ અમારું કોન્વર્સેશન જેમ જેમ મારું અને મેહુલભાઈનું આગળ વધી રહ્યું છે મને એવું લાગે છે કે અમે કદાચ કોઈ એક પોઈન્ટ ઉપર વાત કરી જ નથી રહ્યા. અમે એટલી બધી વાતો કરી રહ્યા છે, એટલા બધા ઇનોવેશન્સ વિશે વાતો કરી રહ્યા છે, આ આ સોસાયટીને બદલવાની આખી વાતના જે આઈડિયોલોજી છે એની ઉપર વાત કરી રહ્યા છે. સો વી સ્ટાર્ટેડ આવર કોન્વર્સેશન ફ્રોમ સુટેબલ વર્ક સ્પેસ, ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ અને હવે યુનો એર પ્યોરિફિકેશન ઉપર પણ, કારણ કે એમણે એમની બિલ્ડિંગની અંદર અને જ્યાં જ્યાં પણ કામ કરી રહ્યા છે, નોટ ઓનલી ઇન અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયા, યુનો સાઉદી અને યુનો સિંગાપોર અને બીજા કેટલા બધા દેશના એવા મોટા મોટા દુનિયાના દેશ છે એવા મોટા મોટા કે જ્યાં એ જઈને પોતાની સર્વિસીસ આપી રહ્યા છે. સો આ આખું જે તમારું બિઝનેસ મોડલ છે, બરાબર છે, ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ, નામ જ સૌથી પહેલાં તો જોરદાર હતું. અને લોકો આજકાલ છે ને ખાલી ઇન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ ઉપર ફિલ્ટર વાપરતા હોય છે, પણ ના, અને દેટ ઇઝ ટ્રુ એન્ડ સેડ રિયાલિટી
કે ખાલી ત્યાં પોતાનો ચહેરો કે પોતાની જાતને સુંદર બતાવવા માટેના ફિલ્ટર્સ વાપરી રહ્યા છે, પણ રિયલ લાઈફના ફિલ્ટર્સ કે જે આપણને આપણી હેલ્થ માટે જરૂરી છે એના વિશે લોકો ભૂલી ગયા છે. સો અમેઝિંગ નેમ ઓફ યોર કંપની, કે ફિલ્ટર કોન્સેપ્ટ નામ જ ત્યાંથી શરૂ થાય છે, એટલે લોકોને એક સવાલ થાય, પણ તમારી સાથે વાતો કરતા કરતા હવે વધારે સવાલો મને થઈ રહ્યા છે. સો હાઉ ડુ યુ ઓપરેટ યોર એન્ટાયર બિઝનેસ મોડલ? તમે એને અપ્લાય કઈ રીતે કરી રહ્યા છો? ક્યાં ક્યાં લોકોને, ક્યાં ક્યાં લોકો સુધી પહોંચી રહ્યા છો? પ્લીઝ એના વિશે અમને કહો. સો બેઝિકલી ફિલ્ટર કન્સેપ્ટનું બિઝનેસ મોડલની વાત કરું તો અમે લોકો ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ટ્રેશનના બિઝનેસમાં છીએ. બરાબર. હું આ વસ્તુ ખાસ ભારપૂર્વક એટલા માટે થઈને કહી રહ્યો છું કે જ્યારે બી હું કોઈ પણ લાઈક મારા કરિયરના શરૂઆતમાં કોઈ પણ સોશિયલ ગેધરિંગમાં જાઉં, બરાબર, અને ઇફ આઈ સે સિમ્પલી કે અમે લોકો ફિલ્ટર્સ બનાવીએ છીએ, એટલે લોકો ઓબ્વિયસલી એવો પ્રશ્ન કરે કે તમે પાણી નથી, અને ત્યાં આગળ કદાચ એવું ફીલ થાય કે હું જે કરી રહ્યો છું એ યુનો એને વેઇટેજ નથી મળી રહ્યું. સો આઈ સ્ટાર્ટેડ રીડિફાઇનિંગ કે હું થોડુંક આ વસ્તુને લોકો સુધી પહોંચાડું. તો અમે લોકો ઇન્ડસ્ટ્રીના ફિલ્ટ્રેશનની ચેલેન્જીસ માટે થઈને અલગ અલગ પ્રકારના સોલ્યુશન આપીએ છીએ. હવે નોર્મલ લેમેન પરસેપ્શન ઇઝ કે વોટર ફિલ્ટર, રાઈટ, આપણા ત્યાં આગળ એર, લિક્વિડ અને ગેસ આવા જેટલા પણ મીડિયમ છે એ બધા જ ની અંદર ફિલ્ટર્સની રિક્વાયરમેન્ટ છે. સો આપણા ત્યાં આગળ આપણે કોઈ પણ જો યુનો સિરપ લેતા હોઈએ ત્યાંથી લઈને કોઈ પણ ઇન્જેક્ટેબલ્સ, વેક્સિન્સ, આ બધા જ હાઈ લેવલના ફિલ્ટર્સથી યુનો પ્યોરિફાઈડ થતા હોય. લવલી. આપણે લોકો જે એડિબલ ઓઇલ યુઝ કરીએ છીએ તો એ પણ ફિલ્ટર્ડ હોય છે. પ્લસ આપણે લોકો યુનો રૂટીન લાઈફમાં ઘણી બધી વસ્તુઓ મિસ કરી દેતા હોય છે, બટ દેન અગેન દેર ઇઝ અ ફિલ્ટર. સો ફિલ્ટરની એપ્લિકેશનો એટલી બધી વાઇડ છે, અને કદાચ હું જો આ વસ્તુ અથવા તો આ મેસેજ જનરલ પ્લેટફોર્મ પર લોકો જોડે શેર નહીં કરું તો કદાચ ઘણી બધી એવી વસ્તુ હશે કે જે એક જીવનના કાર્યકાળમાં આપણે એને કવર પણ નહીં કરી શકીએ. સો એટલું બધું આ યુનો મોટું માર્કેટ છે. ઇટ્સ અ વાઈડ ડેફિનેશન, કારણ કે તમે જ્યારે મને હમણાં આ વાત તમે શેર કરી રહ્યા હતા, મારા મગજમાં આ જ વિચાર ચાલી રહ્યો છે કે ખરેખર તમે આખી પરિભાષા, એની વ્યાખ્યા, એની આખી એની વાત જ આખી અલગ કરી નાખી, કે લાઈફમાં દરેક ઘટના જે આપણે યુનો લઈ રહ્યા છે અથવા તેને કન્ઝ્યુમ કરી રહ્યા છે એ બધામાં ફિલ્ટરની જરૂર છે. એક્ઝેક્ટલી. શ્વાસ લઈએ છીએ, ફિલ્ટરની જરૂર છે. પાણી લઈએ છીએ, ફિલ્ટરની જરૂર છે. યુનો બીજા કોઈ પણ સોર્સિસ લઈ રહ્યા છે કે જેનાથી આપણું શરીર ચાલે છે એ બધામાં ફિલ્ટરની જરૂર છે, અને દરેક જગ્યાએ તમે ફિલ્ટર પ્રોવાઈડ કરો છો. ટ્રુ. સો અત્યારે આ મેસેજ કદાચ પોસ્ટ કોરોના લોકો સુધી સમજાવો ઈઝી છે કે લોકો માસ્ક એટલે એ ફિલ્ટર છે, રાઈટ. સો એ ફિલ્ટરનું ઇમ્પોર્ટન્સ સમજતા થયા, રાઈટ, અને એના લીધે થઈને કદાચ મને લોકો એટલે કોઈ પણ લેમેન સુધી પહોંચવા માટે થઈને એટલા માટે ઈઝી થઈ રહ્યું છે, બીકોઝ નાઉ પીપલ હેવ અપગ્રેડેડ ટુ દેટ લેવલ. ફર્ધર બિઝનેસ મોડલની વાત કરું તો યુનો અમે લોકો 50 અલગ અલગ ઇન્ડસ્ટ્રીને કેટર કરી રહ્યા છીએ. સો આઈ એમ શ્યોર તમને ખ્યાલ હશે કે એક ઓઇલ એન્ડ ગેસ સેક્ટર છે, રાઈટ. તો ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં આપણા ત્યાં રિફાઇનરીમાં ક્રૂડ ઓઇલ આવે, રાઈટ, એનું ડિસ્ટિલેશન થાય, પછી આપણને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધી પ્રોડક્ટ મળે. 100%. સો આ આખી જે જર્ની છે ક્રૂડ ઓઇલથી ફિનિશ પ્રોડક્ટની, એ બધામાં અલગ અલગ પ્રોસેસીસમાં બધી જગ્યાએ ફિલ્ટર્સ વપરાય. સો આટલી વાઇડ એપ્લિકેશન છે. ડેમ. યસ. ઓ બાપ રે બાપ. સો આવી 50 ઇન્ડસ્ટ્રી અમે ટાર્ગેટ કરીએ છીએ, કેટર કરી રહ્યા છીએ. ટાર્ગેટ તો નહીં પણ કેટર કરી શક્યા છીએ. હજુ ઘણી બધી એટલી છે કે જે અનટેપ્ડ છે, ઓબ્વિયસલી. પ્લસ અમે લોકો 90 કન્ટ્રીઝને એક્સપોર્ટ કરીએ છીએ. બાપ રે બાપ. ઓહો ઓહો વાવ, સુપર સુપર. અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં કદાચ 10,000થી પણ વધારે પ્રોડક્ટ છે, અને એમાંથી ઘણી પ્રોડક્ટ તો અમારી ગ્લોબલી પેટન્ટેડ પ્રોડક્ટ છે. વાવ. એન્ડ વી કેટર ટુ 5,000+ કસ્ટમર. નાવ અહીંયા આગળ હું કસ્ટમરની ડેફિનેશન થોડીક ઇલોબરેટ કરવા માગીશ, બીકોઝ મારો જે કસ્ટમર હશે દેટ વુડ બી યુનો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. યે બાત. આઈ વોઝ જસ્ટ અબાઉટ ટુ સે ધેટ, બટ સુપર, માઇન્ડ બ્લોઇંગ, માઇન્ડ બ્લોઇંગ. એન્ડ ઓનેસ્ટલી ગો તો રાધર દેન તમારી પ્રોડક્ટ,
અથવા તો રાધર દેન તમારા ઇનોવેશન કરતાં પણ આઈ વુડ સે કે જે તમારી આઈડિયોલોજી છે અને જે આઈડિયોલોજી પર તમે લોકો કામ કરી રહ્યા છો, તમે અને તમારી એન્ટાયર ટીમ, દેટ્સ કાબિલે તારીફ. થેન્ક યુ. કાબિલે તારીફ. અને એવું નથી કે આ બોલવાના મને કંઈ પૈસા મળ્યા છે, પણ જેન્યુઅલી, કારણ કે હું મેહુલભાઈ સાથે જે પ્રકારે વાત કરી રહ્યો છું ને જે પ્રકારે આટલી ડિટેલિંગ સાથે કે આપણે લોકો કંઈ પણ જઈને કંઈ પણ ખાઈ લઈએ છીએ, કંઈ પણ જઈને કંઈ પણ બેસી જઈએ છીએ, ક્યાં શું, એટલે મેબી કદાચ કોઈ ગાડી નીકળે રોડ ઉપરથી અને ધૂળ થોડીક ઉડાડતી જાય તો કદાચ આપણે હાથ મૂકવાની તસ્દી પણ હવે તો નથી કરતા. કોરોના વખતે તો આપણે માસ્ક ને આ છે ને તે છે બધી જ વસ્તુઓમાં ફિલ્ટર લગાડીને બેઠેલા હતા. બટ ધીસ ઇઝ સચ એન અમેઝિંગ આઈડિયોલોજી. મેહુલભાઈ સાથે હવે મને એવું લાગે છે કે મારી વાતો પૂરી નથી થઈ રહી અને એમની કદાચ વાતો તો પૂરી થાય જ નહીં, કારણ કે એટલી બધી જગ્યાએ ફેલાયેલા છે. 90 કન્ટ્રીઝ ને જો એમણે પોતાના સર્વિસીસ પ્રોવાઈડ કર્યા હોય દેન ધેર ઇઝ અ કાબિલે તારીફ. યાર આ વાતોમાં તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારના સવાલો આવતા હોય, અચ્છા યુ નો હું તો ક્યારનો મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ કહી રહ્યો, તમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ શું છે એક હોય યાર? મારું છે મેહુલ 2800. ઇટ્સ MEHUL 2800. મેહુલ તો યાદ રહી જશે મારા. સો કોઈ પણ વ્યક્તિ માની લો કે તમને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરે છે કોઈ પણ એક સામાન્ય ક્વેરીને લઈને, તમે જ જવાબ આપો છો કે તમારી ટીમ આપે? ના ના, આઈ પર્સનલી ટેક કેર. આપણા જેવું છે બેઝિકલી, યુ નો અમારું બહુ જ ક્લિયર છે. એઝ આઈ સે, ઓપન ડોર પોલિસી જે અમે લોકોએ અમારી ટીમ માટેથી રાખેલી છે, તમે મારી વેબસાઇટ છે તમે ત્યાં આગળ નો www.filterdeskconcept.com વેબસાઇટના હોમ પેજ ઉપર જ લખેલું છે રાઇટ ટુ સીએમડી. સો મારી ડેઝિગ્નેશન મારી કંપનીમાં ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર. લવલી લવલી. સો ત્યાં લખેલું છે કે યુ કેન રાઇટ ટુ મી ડિરેક્ટલી mehul@filterdeskconcept.com. સુપર 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 બિયર. ગજબની વાતો ચાલી રહી છે. મેહુલભાઈની સાથે આ વાતો આપણે કન્ટિન્યુ કરવાના છે. સો મેહુલ 2800 એમનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે અને મારું છે RJ રોકી બોય. Whatever your questions are, just do let us know and definitely we'll get back to you. સાંભળતા રહેજો ફીવર FM, it's happening. આજકાલ બીજું કંઈ કરવું કે ના કરવું, લોકોને એવું કરવું હોય છે કે આપણે એન્ટરપ્રેન્યોર બનવું છે. ભૂલે છું કે સ્પેલિંગ બોલ્યો હોય ને તો નાની યાદ આવી જાય. એટલે તમે મને ઓનેસ્ટલી પૂછો તો મને તો જેકલિન ફર્નાન્ડીઝનો સ્પેલિંગ બી નહીં આવડે. પણ આપણે બગા જો કડકે તો કડકે, આ સમજી ગયા ને હવે. ફીવર FM સાંભળી રહ્યા છો તમે મારી એટલે કે રોકી બોયની સાથે. શો ચાલી રહ્યો છે ટોટલ ધમાલ એન્ડ આજની ધમાલ કમાલ એટલી અમેઝિંગ છે કે પર્સનલી કદાચ હું પોતે એક લિસનર બનીને આજનું અમારું આ કોન્વર્સેશન સાંભળવા માટે બેસીશ અને ખરેખર હું આ કોન્વર્સેશન સાંભળીશ અને એમાંથી નવી વસ્તુ એઝ અ લિસનર હું શું શીખી શકું, યુ નો એ સમજવાનો અને એ આખું 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 આમ કહેવાય ને કે એનાલિસિસ કરીશ. યુ નો મિસ્ટર મેહુલ પંચાલ મારી સાથે બેઠા છે, એમને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી કારણ કે બહુ જ અમેઝિંગ વ્યક્તિ છે. અને જેવી રીતે અત્યારથી જો પહેલેથી તમે અમારું કોન્વર્સેશન સાંભળ્યું હોય તો એ ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. એટ ધ સેમ ટાઈમ 90 કન્ટ્રીઝમાં પોતાના સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે અને બેસિકલી ફિલ્ટર કોન્સેપ્ટ જ્યાં જ્યાં ફિલ્ટરની જરૂર છે ત્યાં ત્યાં એ ફિલ્ટર પ્રોવાઈડ કરે છે. એટલે મહેરબાની કરીને માત્ર પાણીના કે યુ નો એરના ફિલ્ટરની જ વાત ના સમજતા, દરેકે દરેક જગ્યાએ એમણે બહુ સરસ મજાની વાત સમજાવી. સસ્ટેનેબલ વર્ક સ્પેસ, ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ, યુ નો 22 વર્ષનો વાઇડ એક્સપિરિયન્સ અને એ પણ આ એક કંપની સાથે. એની પહેલાંનો પણ તમારા ઘણા બધા અનુભવો રહ્યા જ હશે અને એની પહેલાંની પણ તમારી એક આખી જર્ની રહી હશે, યુ નો. અને સો લાઈફમાં યુ નો આ સ્ટેજ સુધી પહોંચતા કેટલા ફેલિયર્સ તમે ફેસ કર્યા છે? આઈ એમ સોરી, આઈ એમ ચેન્જિંગ માય ક્વેશ્ચન, બટ યા આઈ જેન્યુઅલી વોન્ટ ટુ આસ્ક યુ ધીસ ક્વેશ્ચન. હાઉ મેની ફેલિયર્સ યુ હેવ સીન? બીકોઝ આજની જનરેશનને એવું છે કે આપણે એન્ટરપ્રેન્યોર બની જઈએ, ફેલિયર વગર જ શાર્ક ટેન્ક જેવી કોઈ એકાદ ઇન્વેસ્ટર આવી જાય અને આપણે બસ આપણે રાતોરાત ફેરારી છોડાવીને ઘરે બેસી જઈએ. યસ. સો હું કેમિકલ એન્જિનિયર છું. ઓકે. એટલે મેં નડિયાદમાં ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કરીને એક બહુ જ જૂની ઇન્સ્ટિટ્યૂટ છે જે કેમિકલ એન્જિનિયરિંગ માટે બહુ જ ફેમસ છે. સો મેં ત્યાંથી મારું કેમિકલ એન્જિનિયરિંગ કર્યું. બરાબર. કેમિકલ એન્જિનિયરિંગ કર્યા પછી મારા બધા જ ફ્રેન્ડ્સને બહુ સારી કંપનીઓમાં પ્લેસમેન્ટ મળ્યું હતું. બીકોઝ અમારી ઓર્ગેનાઇઝેશન જે અમારી જે ઇન્સ્ટિટ્યૂટ હતી એટલી
પ્રીમિયમ હતી કે યુનો ઘણી બધી કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે થઈને બરાબર, સો રિલાયન્સ, નર્મદા કે માતુર આવી બધી કંપનીઓ ત્યાં આવતી ને એ લોકોને બધાને પ્લેસમેન્ટ પણ આપી દીધું. સો મને પણ એમાં એ પ્લેસમેન્ટ મળ્યું. અનફોર્ચ્યુનેટલી કદાચ કુદરતને કંઈક અલગ મંજૂર હશે તો મેં એ વખતે મારા ઘરની નજીક કોઈક જોબ લેવાનું પ્રિફર કર્યું. બરાબર. સો આઈ સ્ટાર્ટેડ માય કરિયર એઝ અ જુનિયર ટ્રેની એન્જિનિયર વિથ યુનો આપણો કેડિલા ફાર્માસ્યુટિકલ જે કંપની ખરી એ લોકોનું એક સલ્ફોલેન કરીને પેટ્રોકેમિકલનો પ્લાન્ટ છે અહીંયા કડી પાસે, પ્રિસાઇઝલી નાની કડી ગામમાં છે. સો ત્યાં આગળ મેં કરિયરની શરૂઆત કરી. મેં એક વર્ષ ત્યાં આગળ કામ કર્યું. અમે લોકો બહુ જ અઘરા પ્રકારના કેમિકલ સાથે ડીલ કરતા હતા અને ત્યાંથી પછી મને એમ થયું કે નાઉ આઈ શુડ સ્ટાર્ટ, મને કંઈક મારું પોતાનું કરવું છે. બરાબર. તો જે દરેક જનરેશનના લોકોને થતું હોય છે એ રીતે અમે લોકોએ યુનો એક પ્રોડક્ટ આઈડેન્ટિફાય કરી કે જેની અંદર ઇન્વેસ્ટમેન્ટ બહુ ઓછું જરૂર પડતું હોય ગુજરાતી દિમાગ. સો એના માટે તેને સ્ટડી કર્યું. અચ્છા, કેમિકલ એન્જિનિયરિંગ કરેલું જસ્ટિફાય પણ કરવું છે પ્લસ ઓછા પૈસામાં કરવું છે, તો એની અંદર પ્રોડક્ટ બનાવવાના ઓપ્શન બહુ ઓછા હતા. એટલે એક ફેરસ સલ્ફેટ કરીને એક પ્રોડક્ટ આવે છે જે યુનો કદાચ ટેકનિકલ લોકો એને કોરિલેટ કરી શકતા હશે, પણ એવી પ્રોડક્ટ છે કે જે તમે યુનો કોઈ પણ સ્ક્રેપ હોય લોખંડનું એની સાથે તમે એસિડને મિક્સ કરો એટલે એ પ્રોડક્ટ તૈયાર થઈ જાય. બરાબર. એમાં બહુ કંઈ જરૂર ના પડે, પણ જ્યારે એને તમે એનો પ્રોસેસ કરતા હો તો ભયંકર હીટ જનરેટ થતી હોય. સો એવા કોઈ ઇક્વિપમેન્ટ નહોતા અને અમે લોકો તો ઓપનમાં કામ કરતા, એટલે ઉપર આકાશ હતું ખુલ્લું, અમારી પાસે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આગળ રૂફ હોય. પણ વી સ્ટાર્ટેડ ધીસ બીકોઝ પેશન એ હતું કે કેમિકલ એન્જિનિયરિંગને જસ્ટિફાય કરવું છે પ્લસ બિઝનેસ કરવો છે. But that was complete disaster. રોજ કપડા ખરાબ થાય બીકોઝ ફેરસ સલ્ફેટની ફ્યુમ કપડા ઉપર લાગે એટલે ઓરેન્જ કલરના સ્પોટ લાગી જાય. સો એના પછી એમ થયું કે યુ નો આઈ શુડ સ્ટાર્ટ વર્કિંગ અગેન, પણ અગેન પેલું મગજમાં એક એ તો હતું જ કે ના બિઝનેસ કરવો. ડોક્ટર એપીજે અબ્દુલ કલામે બહુ સાચી વાત કીધી છે કે સપના એ નથી કે જે તમને ઊંઘતા ઊંઘતા આવે, સપના એ છે કે જે તમને ઊંઘવાના. જી જી જી. અને એટલા માટે આજે જેટલા પણ લોકો યુ નો તમારા જેવા જેટલા પણ લોકોનો મળતો હોઉં છું હંમેશા એમના એક સવાલ પૂછતો હોઉં છું કે મને એ વાત વિશે જણાવો કે જ્યાં તમે ઊંઘ્યા વગર સપના જોઈને તમારા પેશન માટે આગળ વધ્યા. સો આ એક ફેલિયર તો હતું જ. મેબી કદાચ આના માટેથી એ ટાઈમે જે કંઈ બી પૈસા લાગ્યા હશે તો પપ્પાએ એમના સેવિંગ્સમાંથી થોડા આપ્યા હતા. અને હા, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે અમે લોકો લાઈક વી આર કમિંગ ફ્રોમ અ વેરી હમ્બલ ફેમિલી, યુ કેન સે અ લોઅર મિડલ ક્લાસ. યસ. તો જ્યાં આગળ હું આ વાત કરી રહ્યો છું 2001ની આસપાસની. સો પપ્પાના પૈસા તો વાપરી કાઢ્યા, મમ્મી જોડેથી 10,000 રૂપીઝ મને મળ્યા હતા. સો એ 10,000 રૂપીઝ અને અમારું જે એક ઘર હતું એ ઘરના એક રૂમથી મેં આ વસ્તુની શરૂઆત કરી ફિલ્ટર કન્સેપ્ટના નામથી. અને કદાચ આ વખતે ભગવાનની એવી મરજી હતી કે એ મારી જોડે રહેશે. ક્યા વાત હે. સો નાઉ ઇમેજિન મમ્મીના હાથે લીધેલા 10,000 રૂપિયા અને આજે ગ્લોબલી મોર ધેન 10,000 પ્રોડક્ટ્સ. વોટ અ અચીવમેન્ટ. આપણી જનરેશનમાં અત્યારે એવું છે કે શાર્ક ટેન્કમાં આંટો મારતા હોઈએ, કદાચ શાર્કમાંથી કોઈ આવે કે ના આવે, પણ ગ્લોબલી કોઈક ને કોઈક તો જોઈ જ લેશે અને ઇન્વેસ્ટમેન્ટ નાખી જ દેશે. પણ યા જર્ની હંમેશા યુ નો એના ફેલિયર્સ અને એના જે સ્ટેજીસ છે એના લીધે વધારે યાદગાર રહેતી હોય છે. અને આ ઇટ ઇઝ અ વેરી મોટિવેટિંગ સ્ટોરી મેહુલભાઈએ આપણી સાથે શેર કરી. અને વિચાર કરો કે આટલા બધા ઇનોવેશન્સ, આટલી બધી કન્સેપ્ટ્સ અને આટલા બધા કન્ટ્રીઝની અંદર સોલ્યુશન્સ પ્રોવાઈડ કરવા, અને યુ નો ડેનમાર્કના એમ્બેસેડર સ્પેશિયલી ઇન્ડિયા અમદાવાદ આવે અને એમનું ફેલિસિટેશન કરે અને આ પ્રકારની ઘટનાઓ થવી. આ સિવાય આપણા યુ નો કારણ કે ભારત મહાસત્તા બની રહ્યું છે, બની ચૂક્યું છે અને વર્લ્ડ વાઇડ ગ્લોબલી આટલી બધી યુ નો ચર્ચાઓ ભારતની છે. સો કદી પીએમ નરેન્દ્ર મોદી સાહેબને મળવાનો મોકો મળ્યો? ઓફકોર્સ, મેં એમની પાસેથી એપ્રોક્સિમેટ
એવું ના કહેતા. Oh my god. So PM Narendra Modi સાહેબ તરફથી તમને ઓલમોસ્ટ 10 અવોર્ડ 10 અવોર્ડ મળેલા છે. ઓકે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું કે મારી 22 વર્ષની આ પ્રોફેશનલ જર્નીમાં મારી પાસે 157 એવોર્ડ છે. લવલે 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 લવલે. ઓકે, સો આ છે મિસ્ટર મેહુલ પંચાલ, ધ ફાઉન્ડર ઓફ ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ. એક નાનકડી રૂમમાંથી મમ્મીની પાસેથી લીધેલા 10,000 રૂપિયાથી કરેલી શરૂઆત અને આજે વર્લ્ડ વાઇડ ગ્લોબલી યુનો ખૂબ મોટું યુનો સામ્રાજ્ય ધરાવે છે, પણ લોકોને સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. અને જેટલી પણ વાતો તમે કીધી ને, એ એક પણ વાત મને એવી ના લાગી કે આ મારા કામની નથી. યુઝ્યુઅલી ઘણી વાર એવું બને કે આપણી પસંદગી અને ના પસંદગી મેચ ના કરતી હોય, અને એવું બનતું હોય કે હા યાર હું એ રેડિયોનો માણસ, મારે આને શું લેવા દેવા. પણ ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ કેન યુ નો શ્યોરલી સે દેટ કે જેટલી પણ વાતો તમે આજે શેર કરીને એ દરેકે દરેકમાં હું પર્સનલી જાણે ઇન્વોલ્વ રહ્યો હોઉં એ પ્રકારની મને ફીલ આવી. સો ઇટ્સ યુ નો ગ્રેટ અચીવમેન્ટ ફ્રોમ યોર સાઈડ, ફ્રોમ યોર ટીમ સાઈડ. અને ડેફિનેટલી તમે જે રીતે તમારી ટીમ સાથે કામ કરતા હશો એ લોકોને પણ એટલી જ મજા આવતી હશે. બહુ જ બહુ જ અમે લોકો બહુ જ યુનો મજાક મસ્તી સાથે કામ કરીએ છીએ. અને આઈ પ્રિફર કે હું યંગ લોકોને જેટલું બને એટલું વધારે એક પ્લેટફોર્મ આપું. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, કદાચ આ તમને થોડુંક અતિશયોક્તિ લાગી શકે છે, બટ મારા ત્યાં આગળ કોઈ પણ માણસ જે અત્યારે કામ કરી રહ્યા છે ને, મેં એ લોકોને અમારા શરૂઆતના ફેઝમાં જ, એટલે એ લોકોના કંપનીમાં જોઈન કરવાના શરૂઆતના ફેઝમાં એવું કહી દીધેલું હતું કે હું તમને આ જે 50 ઇન્ડસ્ટ્રી છે એમાંથી તમે કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી પિક કરો, એ ઇન્ડસ્ટ્રી પર તમે કામ કરશો, અને આજથી યુ સ્ટાર્ટ પ્રોજેક્ટિંગ યોર સેલ્ફ એઝ અ સીઈઓ ઓફ દેટ ઇન્ડસ્ટ્રી ફોર ફિલ્ટર કન્સેપ્ટ. એબ્સોલ્યુટલી રાઈટ. અને તમે તમારી નીચે આખી હાયરાર્કી બિલ્ડ કરો. મારું કામ રહેશે તમને રિસોર્સ પ્રોવાઈડ કરવાનું. લવલી. સો આ મોડલની અંદર એમ્પ્લોય તો ગ્રો થઈ જ રહ્યા છે, બિઝનેસ કેટલો સરસ રીતે ગ્રો થશે તમે વિચાર કરો. સો 50 ઇન્ડસ્ટ્રી, 50 સીઈઓ, 50 સીઈઓ ની નીચેની ટીમ, યુ કેન ઇમેજિન રાઈટ? એબ્સોલ્યુટલી રાઈટ યાર. સો આપણે ઓલમોસ્ટ આપણા કોન્વર્સેશનના એન્ડ ભાગમાં આવી ચૂક્યા છે, પણ યુ નો હજી પણ એક એન્ડ નોટ સાથે આપણે આપણી વાત પૂરી કરવાના છે. તો થોડીક જ વારમાં એન્ડ નોટ લઈને અમે આવીશું મિસ્ટર મેહુલ પંચાલની સાથે. ફિલ્ટર કોન્સેપ્ટ, આજનો મારો કોન્સેપ્ટ બહુ અલગ થઈ ગયો. ફીવર એફએમ સાંભળતા રહેજો, ઇટ્સ હેપનિંગ. દરેક માણસ એક જર્ની પર છે, એનો તમે તમારી જર્નીમાં છો, હું મારી જર્નીમાં છું, અને જેટલા માટે આપણને આપણી જર્ની એટલી બધી ઇમ્પોર્ટન્ટ લાગે છે કારણ કે આપણે એનો ભાગ છીએ. પણ ઘણી વખત જ્યારે ડોક્યુ કરીને તમે બીજાની જર્નીમાં માથું મારો ને, ત્યારે તમને ખબર પડે કે હા, એની જર્ની પણ ઇન્ટરેસ્ટિંગ તો છે. હો ભાઈ, ફીવર એફએમ સાંભળી રહ્યા છો તમે, મારી લગન રોકી બોયની સાથે શો ચાલી રહ્યો છે ટોટલ ધમાલ, અમેઝિંગ કોન્વર્સેશન વિથ અમેઝિંગ પર્સનાલિટી મિસ્ટર મેહુલ પંચાલ, ધ ફાઉન્ડર ઓફ ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ. 2002માં એક નાનકડા રૂમથી શરૂઆત કરેલી ઘટના અને આજે વર્લ્ડ વાઇડ ગ્લોબલી આટલા મોટા મોટા સોલ્યુશન્સ પ્રોવાઈડ કરવા, જેવા કે સુટેબલ વર્ક સ્પેસ, ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ અને ફિલ્ટર. એટલે દરેકે દરેક વાતમાં ફિલ્ટર, ઘણા લોકોને મોઢા પર ફિલ્ટર નથી હોતું બોલવામાં, પણ ત્યાં ફિલ્ટરની જો જરૂરિયાત હોય ને તો ખરેખર લગાડવી જોઈએ, કારણ કે ઘણા બધા બગડતા કામ રોકાઈ શકે છે. પણ જેન્યુઅનલી જે કામમાં ઘટનાઓ બગડે એ પહેલાં જ ફિલ્ટર લગાડીને જે પોતાના સોલ્યુશન પ્રોવાઈડ કરે છે, એ ફિલ્ટર કોન્સેપ્ટના ફાઉન્ડર મિસ્ટર મેહુલ પંચાલની સાથે ગજબની વાત હતી મેહુલભાઈ. એટલે ટ્રસ્ટ મી, એકે એક વાત તમે એમ કહેવાય ને કે પાણીના ઘૂંટડાની જેમ મને સમજાય, એનું પાણીની જેમ પી જવું ને, એટલી સરળ હતી. પણ આટલી અમેઝિંગ રીતે તમે લોકોને એ સોલ્યુશન પ્રોવાઈડ કરી રહ્યા છો, ને વેન હી સેઝ કે મારા 5000 પ્લસ કસ્ટમર્સ છે, એટલે હી ઇઝ નોટ ટોકિંગ અબાઉટ ઇન્ડિવિજ્યુઅલ્સ, ઇઝ ટોકિંગ અબાઉટ ધ બિગ જાયન્ટ્સ, કે જે લોકો યુ નો તમને ને મને પણ એમની પ્રોડક્ટ્સ વેચે છે, અને એમને મેહુલભાઈ એમના કંપની સાથે મળીને સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. સો દરેકે દરેક વ્યક્તિ જર્ની પર છે, તમે તમારી જર્નીમાં છો, મારી જર્નીમાં છો, આ જર્નીમાં તમે ક્યાં પહોંચવાના છો, અથવા તો ક્યાં પહોંચવાનો ટાર્ગેટ લઈને બેઠા છો? સો બેઝિકલી યુ નો કદાચ જે એક દરેક યુ નો મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવેલા વ્યક્તિની એક રિક્વાયરમેન્ટ હોય, એ કદાચ ભગવાને બહુ અર્લી સ્ટેજમાં જ મને આપી દીધું. ઓકે. સો મને એ બાબતે કદાચ વિચારવાની જરૂર નથી, પણ હું ઓલવેઝ એવું પ્રિફર કરું
કે જે સોસાયટી જોડેથી મને જે કંઈ બી સપોર્ટ મળ્યો છે તો એ સોસાયટીને હું કંઈક રિવર્ટ બેક કરું. બરાબર. અને એના માટે જઈને અમે લોકો યુનો એક જ વસ્તુ એક જ પ્લેટફોર્મ સિલેક્ટ કરી રહ્યા છીએ કે અમારી પાસે જે છે એ અનુભવ છે અને એક નોલેજ છે. નાઉ નોલેજ એઝ યુ મેન્શન કે યુનો ઘણી બધી જગ્યાએ ઇઝીલી અવેલેબલ છે, પણ અમે એવા નોલેજની વાત કરીએ છીએ કે જેને લોકોને એમના કરિયર એમના લાઈફના પર્સપેક્ટિવ ચેન્જ કરવા માટે જઈને હેલ્પ કરતા હોય. રાઈટ. સો અમારી જે આગળના 10 વર્ષ કે 20 વર્ષ કે 25 વર્ષની જર્ની જે છે એ આખી ડિસ્ક્રાઇબ થયેલી છે, આખી પ્રેઝન્ટેબલ ફોર્મમાં મારી આખી ટીમ જોડે શેર કરેલી છે, ડિસ્કસ કરેલી છે. સો અમે લોકો ઇન્ડિયાની બહાર અમારી પ્રેઝન્સ થોડીક વધારે સ્ટ્રોંગ કરી રહ્યા છીએ. અમારા નેક્સ્ટ 5 વર્ષના ઇમિડિયેટ પ્લાનિંગ એવા છે કે અમે લોકો એટલીસ્ટ 3 કન્ટ્રીઝમાં અમારા મેન્યુફેક્ચરિંગ સેટઅપ એસ્ટાબ્લિશ કરી રહ્યા છીએ. હું અત્યારના લેવલ ઉપર તમને એ નામ નથી શેર કરતો, પણ યસ, અમે લોકો ઇન્ડિયાની બહાર 3 અલગ અલગ કન્ટ્રીઝમાં આ મેન્યુફેક્ચરિંગ સેટઅપ કરી રહ્યા છીએ. પ્લસ અમે લોકો એવું પ્લાન કરી રહ્યા છીએ કે અમારી પ્રોડક્ટની રીચ વધારવા માટે થઈ જે કોઈ બી યુનો અપકમિંગ જે નવા માર્કેટ્સ છે તો ત્યાં આગળ અમે ઇન ફોર્મ ઓફ અવર ઓફિસીસ એ યુનો એક એસ્ટાબ્લિશમેન્ટ ત્યાં કરતા હોઈએ. સો આ આખી એક જર્ની ડિસાઇડેડ છે. આ બધું જ કદાચ મારી ટીમ અથવા તો મારી જોડે જોડાયેલા લોકો બહુ સરસ રીતે મેનેજ કરી લેશે, બીકોઝ એ લોકો વેલ બ્રીફ્ડ છે. બટ ઇફ યુ આસ્ક મી કે મને શું કરવાનું છે આગળના વર્ષોમાં, તો હું ખાલી ને ખાલી અત્યારે નોલેજ શેરિંગ સેશન ઉપર કામ કરી રહ્યો છું. સો વેન આઈ સે નોલેજ, મારી પાસે ફિલ્ટરનું જે નોલેજ છે એ તો હું ઓલરેડી મારા બ્લોગ્સ અને મારા વિડીયો થ્રુ મારા ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી જ રહ્યો છું. રાઈટ રાઈટ. સો તમે ફિલ્ટર વિશે તમને કંઈ પણ સમજવું હોય તો અમારી વેબસાઇટ ઉપર જાઓ, ત્યાં આગળ ફંડામેન્ટલ નામનું એક ટેબ છે જેની અંદર તમને આખી યુનો સિરીઝ જોવા મળશે, વિડીયો સિરીઝ, કે તમે જે ઇન્ડસ્ટ્રીમાંથી બિલોંગ કરતા હોય એ ઇન્ડસ્ટ્રી વિશે ફિલ્ટરની આખી એપ્લિકેશન સમજી શકો. બીજું કે જે રૂટીનના કામ છે એ કામ અમે લોકોએ ટેકનોલોજીને આપી દીધા. ઓકે. સે ફોર એક્ઝામ્પલ, મારા ત્યાં આગળનો જે ટીમ મેમ્બર છે, એક બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર છે, જેનું કામ છે કે સર્ટન બિઝનેસીસમાં એની જે સ્કિલ સેટ છે એને યુટિલાઇઝ કરીને એને કન્ક્લુડ કરવાની, પણ એની આગળની જે જર્ની છે એની અંદર હું શું કામ એની એનર્જી વેસ્ટ કરી રહ્યો છું. તો એના માટે જઈને અમે લોકો આખું એક સરસ મજાનું ચેટબોટ તૈયાર કર્યું છે. તો ફિલ્ટર વિશે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ સમજવું હોય તો એ ડાયરેક્ટ ચેટબોટ જોડે ઇન્ટ્રોડ્યુસ કરી શકે, ડિસ્કસ કરી શકતો હોય. તમારા કોઈ પણ પ્રશ્નો પૂછો, ચેટબોટ તમને એ એ નોલેજ આપશે, એ એ યુનો આન્સર કરશે. અને એ ચેટબોટને અમે લોકો ડેલી બેઝિસ ઉપર અપગ્રેડ કરી રહ્યા છીએ, બેઝડ ઓન જે કંઈ બી ક્વેશ્ચન આન્સર અમે લોકો રિસીવ કરી રહ્યા છીએ. સો માય પર્સનલ ઓબ્જેક્ટિવ વિથ ધ લાઈફ ઇઝ ટુ હેલ્પ પીપલ ઇન ટર્મ્સ ઓફ યુનો ઇટ કુડ બી અબાઉટ લાઇફસ્ટાઇલ, ઇટ કુડ બી અબાઉટ ધેર પ્રોફેશનલ કરિયર, ઇટ કુડ બી અબાઉટ ટેકનોલોજી, ઇટ કુડ બી અબાઉટ યુનો અ બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ ઓર બિઝનેસ ડેવલપમેન્ટ. સો એના માટે થઈને પણ અમે લોકો અમારી સાણંદની ફેસિલિટીમાં જે અપકમિંગ ઓન્ટરપ્રિન્યોર્સ છે એ લોકોને ઇન્વાઇટ કરીએ, એ લોકોને બિઝનેસના ફંડામેન્ટલ સમજાવીએ, જેથી કરીને એ લોકો આગળની લાઈફમાં ક્યારેય ફેલ ના થાય. ક્યાં વાત. સો ધેટ ઇઝ અવર ઓબ્જેક્ટિવ. સુપર, માઇન્ડ બ્લોઇંગ. મેહુલભાઈ, થેન્ક યુ સો મચ ફોર બીંગ હિયર, જેન્યુઅનલી કહું છું. અને કદાચ ભવિષ્યમાં મને લાગ્યું ને કે આ દુનિયાના કોઈ પણ ખૂણે હું છું કે અમદાવાદના કોઈ પણ ખૂણે છું ને મારે ફિલ્ટરની જરૂર છે, હું 100% તમારે પાસે આવવા. મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ. એઝ આઈ સેડ અર્લિયર, મેહુલ 2800 ઇઝ ધ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ. મેહુલભાઈ પંચાલનું આ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, ફિલ્ટર કોન્સેપ્ટના ફાઉન્ડર છે, અને મારું તો આરજે રોકી બોય છે, તમે મને ફોલો કરતા જ નથી, પણ ઇટ્સ ઓકે. બટ ઇફ યુ હેવ
એની ક્વેશ્ચન્સ રિગાર્ડિંગ ધીસ કોન્વર્સેશન, જો તમને એવું લાગે છે કે કોઈ પણ એવું કંઈક કોઈ એવી વાત છે, તમારો કોઈ સવાલ છે, યુ કેન ડેફિનેટલી રીચ આઉટ ટુ હિમ, રીચ આઉટ ટુ મી. અમે 100% અંદર ડિસ્કસ કરીને એ સવાલના જવાબ તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું, સો દેટ યુ નો તમને પણ લાગે કે હા યાર જવાબ આતા હૈ ઓર હર એક જગા પે સે ફિલ્ટર કા યુ નો પ્રયોગ સક્સેસફુલી હો સકતા હૈ. સાંભળતા રહેજો ફીવર એફએમ. બહુ મજા પડી મેહુલભાઈ તમારી સાથે વાતો કરવાની. વન્સ અગેન થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અને બહુ જ અમેઝિંગ આઈડિયોલોજી સાથે, નોલેજ સાથે, અમેઝિંગ ટીમ સાથે તમે હજી પણ વધારે દુનિયાના અલગ અલગ દેશોમાં કામ કરો, તમારા સોલ્યુશન પ્રોવાઈડ કરો. દેટ્સ ઓલ માય વિશેસ સાથે. થેન્ક યુ સો મચ. સાંભળતા રહેજો ફીવર એફએમ, મારી લગન રોકી બોયની સાથે. હવે આપણી અલગ પ્રકારની ધમાલ એન્ડ કમાલ આપણે આગળ વધારીશું. ઇટ્સ હેપનિંગ બ્રો.